મહેસાણા અને કડી તાલુકાના પાંત્રીસ જેટલા ગામડાઓના અગ્રણીઓએ સાલડી ગામમાં બેઠક કરીને ગોજારિયાના સ્થાને લાંગડજને તાલુકો બનાવવાની લડત આરંભી છે આગેવાનોની આ હિલચાલને ગોજારિયાના અગ્રણીઓએ રાજકીય ગણાવી છે ગોજારિયાના આગેવાનો સમગ્ર આંદોલનને રાજકીય ગણાવીને ગોજારિયાનો તાલુકો બનાવવા કટિબદ્ધ બન્યા છે ગોજારિયામાં જે ગામો જોડેલા છે એ બાર કિલોમીટર ત્રિજિયાવાળા ગામો છે એ ગામો શૈક્ષણિક દૃષ્ટિએ આરોગ્ય વેપાર વાણિજ્ય આ તમામ રીતે આ ગામ સાથે સંકળાયેલા છે અને તમે બધા જોઈ શકો છો કે ગોજારિયા એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડાયેલું ગામ છે હાઈવે ઉપરનું ગામ છે આ ગામોના આ ગામ સાથે જોડાવાથી ગોજારિયા સાથે જોડાવાથી કોઈ પ્રકારની તકલીફ પડવાની નથી મહેસાણા જિલ્લામાં 24મી જાન્યુઆરીથી ગોજારિયા અને જોટાણા એમ બે નવા તાલુકા અસ્તિત્વમાં આવનાર છે બંને તાલુકાઓમાં મહેસાણા વિસનગર વિજાપુર અને કડી તાલુકાનું વિભાજન કરીને નવા તાલુકા બનાવવાની પ્રાથમિક દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે અને અગાઉ પણ આજ બે ગામોએ અમારા તાલુકાનો રદ કરાવવાના અથાગ પ્રયત્નો કર્યા હતા અને એના કારણે રદ આ વખતે સરકારે એની સ્વેચ્છાએ દરખાસ્ત કરી અને ગુજરાત તાલુકાનો દરજ્જો જાહેર કર્યો છે અને છવ્વીસમી જાન્યુઆરી એ ફરીભૂત થશે એવું અમને આશા છે જોટાણા અને ગોજારિયા તાલુકાના નિર્માણ મુદ્દે પુનઃ વિચારણા કરવા ઘણા આવેદન પત્રો જિલ્લા અને રાજ્ય કક્ષાએ મોકલ્યા છે તેના કારણે રાજ્ય કક્ષાએ નવ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે ત્યારે નવા તાલુકાની જાહેરાત પૂર્વે દરેક ગામડાના નાગરિકોનો મત લેવામાં આવે તેવી માંગ દરેક ગામડાના નાગરિકો કરી રહ્યા છે કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ મણોલ બીટીવી મહેસાણા